મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં છે ફ્રેન્ડ્સ? અને આગળના વિડીયોમાં આપણે શું જોયું? કોઈને યાદ છે? બોલો, કોઈ કહેશો? હા, રાઈટ. આપણે એક અજગર ડ્રો કર્યો હતો, બરાબર છે? એના ઉપર શું હતું? એક રેબિટ અને બીજું એક ફ્રોગ, બરાબર છે? રેબિટ 5 સ્ટેપ્સ જમ્પ કરે છે એન્ડ ફ્રોગ 3 સ્ટેપ્સ જમ્પ કરે છે, બરાબર? એનાથી આપણે બંને કેટલા સ્ટેપ્સ જમ્પ કરે છે, કયા નંબર પર આવે છે, કેટલા જમ્પ કરે છે એ બધું આપણે જોયું. ફ્રેન્ડ્સ, આજે આપણે શું કરવાનું છે? તો આપણે અહીંયા કોઈ અજગર ડ્રો કર્યો નથી, બરાબર છે? કોઈ પણ ફિગર દોરી નથી, કોઈ પણ આકૃતિ દોરી નથી, બરાબર? એના વગર આપણે કઈ રીતે કેટલા સ્ટેપ્સ કેટલા જમ્પ કરીશું અને કયા નંબર પર આવીશું, બરાબર, એ શોધવાનું છે. તો ચલો આપણે હવે જોઈએ કે કઈ રીતે આકૃતિ વગર આપણે આ શોધી શકીએ છીએ. જુઓ શું છે એમાં. તો 1 ફ્રોગ 0 થી સ્ટાર્ટ કરી 1 ટાઈમમાં 3 સ્ટેપ્સ જમ્પ કરે છે. એક દેડકો છે, બરાબર છે? એ દેડકો 0 થી સ્ટાર્ટ કરીને, શું 0 થી સ્ટાર્ટ કરે છે અને 1 ટાઈમમાં એક જ વખતમાં 3 સ્ટેપ્સ જમ્પ કરે છે. 3 કૂદકા મારે છે, બરાબર? જો એ 39 ઉપર હોય તો તેણે કેટલા જમ્પ માર્યા હશે? શું કીધું છે? ફ્રોગ કેટલા નંબર પર હશે? 39 નંબર પર હશે, તો એણે કેટલા જમ્પ કર્યા હશે એ આપણે શોધવાનું છે, બરાબર છે? તો ક્યાંથી સ્ટાર્ટ કર્યું? 0 થી સ્ટાર્ટ કરે છે, બરાબર છે? 1 ટાઈમની અંદર 3 સ્ટેપ્સ જમ્પ કરે છે, એક વખતમાં 3, 1, 2, 3, બરાબર? 3 કૂદકા મારે છે, એક વખતની અંદર 3 સ્ટેપ્સ જમ્પ કરે છે, બરાબર છે? તો હવે શું કીધું છે? જો એ 39 ઉપર હોય તો તેણે કેટલા જમ્પ માર્યા હશે? જુઓ શું કીધું? 39 ઉપર, બરાબર છે? અને 1 ટાઈમમાં કેટલા સ્ટેપ કૂદે છે? 3 સ્ટેપ કૂદે છે. ચાલો જોઈએ. 3 1 3 3 3 0, ઉપર થયેલો 9 3 3 9 0 0. તો જુઓ કેટલા આવ્યા? 30. તો તે 39 ઉપર હોય તો તેણે કેટલા જમ્પ માર્યા હશે? 30 જમ્પ માર્યા હશે, બરાબર છે? જોઈએ હવે ફી શું છે. જો તે 51 ઉપર હોય તો તેણે કેટલા જમ્પ લગાવ્યા હશે? હવે જુઓ, જો તે 51 નંબર પર હશે તો તેણે કેટલા જમ્પ લગાવ્યા હશે? જોઈએ. ચલો ટોટલ કેટલામાં? 51 ઉપર આવીએ છે, 51 નંબર પર આવીએ છે, ડિવાઈડ બાય 1 સ્ટેપમાં કેટલા, 1 ટાઈમમાં કેટલા સ્ટેપ કૂદે છે? 3. તો અહીંયા 3 3 1 3 3, 5 માઇનસ 3 2, ઉપર થઈ ગયેલો 1. 3 7 21. ચલો જુઓ કેટલા આવ્યા? 70. તો અહીંયા જો તે 51 ઉપર હોય તો તેણે કેટલા જમ્પ લગાવ્યા હશે? 17 જમ્પ્સ લગાવ્યા હશે, બરાબર છે? એ જ રીતે સી જોઈએ. 51 જમ્પ તે કયા નંબર ઉપર હશે? શું કીધું છે? 15ના જમ્પે એ 15 જમ્પ લગાવે છે, બરાબર? તો એ કયા નંબર પર આવ્યો હશે? ફ્રોગ, બરાબર? 15 કૂદકા મારે એ કયા નંબર પર, કઈ સંખ્યા ઉપર આવ્યો હશે? હવે જુઓ કેટલા જમ્પ માર્યા છે એને? 15 જમ્પ માર્યા છે, 15, બરાબર? તો 15 જમ્પ ઇન્ટુ 1 ટાઈમમાં કેટલા સ્ટેપ કૂદે છે? જુઓ અહીંયા આપેલું છે 3 સ્ટેપ, તો 15 ઇન્ટુ 3, બરાબર છે? ટોટલ 15 જમ્પ કર્યા છે અને 1 ટાઈમમાં 3 સ્ટેપ્સ એ જમ્પ કરે છે. તો કયા નંબર પર હશે? તો આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન કરીએ, બરાબર છે? 50 ઇન્ટુ 3 3 5 5 50 5 કેરી 1 3 1 3 1 એડ કરો 4. તો કેટલા આવ્યા? કયો નંબર આવ્યો? 45 નંબર આવ્યો, બરાબર છે? તો 15 માં જમ્પે તે 45 નંબર ઉપર
હશે એટલે 15 માં કુકાએ 41 નંબર ઉપર આવ્યો હશે જોઈએ આગળ હવે બી શું છે 21 માં જમ એ કયા નંબર ઉપર હશે ચલો સો 21 ના જમ્પ ની વાત કરી છે તો જુઓ એને કયો કેટલો જમ્પ કર્યો 28 વન સ્ટેપ માં કેટલો જમ્પ કરે છે 3 જમ્પ 3 સ્ટેપ્સ કૂદે છે વન ટાઈમ માં 3 સ્ટેપ્સ કૂદે છે તો 28 ઇન્ટુ 3 મલ્ટીપ્લિકેશન કરો 28 ઇન્ટુ 3 ચલો 3 એક્ઝામ 24 અહીંયા 4 કેરી 2 3 2 જાય 6 6 ની અંદર 2 એડ કરો 8 તો કેટલા થયા 84 નંબર ઉપર આવ્યો હશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ રહ્યું એ બી સી એન્ડ ડી આપણે આ રીતે કાઉન્ટિંગ કરી શકીએ અને શોધી શકીએ એટલે ફિગર આકૃતિ વગર પણ આપણે શોધી શકીએ છીએ અને આકૃતિ દ્વારા પણ આપણે શોધી શકીએ છીએ બરાબર છે બંને રીતે આપણે શોધી શકીએ છીએ બરાબર તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને હવે આવડે છે બરાબર ચલો તો હવે આપણે આગળ જોઈએ જુઓ સેકન્ડ નંબર શું છે 27 બલૂનમાંથી દરેક ચિલ્ડ્રનને 6 બલૂન આપવામાં આવે તો વધુમાં વધુ કેટલા ચિલ્ડ્રનને આપી શકાય અને કેટલા બલૂન વધે જો ટોટલ બલૂન કેટલા હતા 27 બલૂન હતા બરાબર છે દરેક ચિલ્ડ્રનને કેટલા બલૂન આપીએ છીએ 6 બલૂન આપીએ છીએ તો શું કીધું છે 6 બલૂન આપીએ તો વધુમાં વધુ કેટલા ચિલ્ડ્રનને આપી શકાય અને કેટલા બલૂન વધશે બરાબર તો હવે આપણે શોધીશું શું અહીંયા લખો ટોટલ બલૂન બરાબર 27 બરાબર છે દરેક ચિલ્ડ્રનને આપવામાં આવતા બલૂન દરેક ચિલ્ડ્રનને આપવામાં આવતા બલૂન કેટલા છે 6 બરાબર છે તો અહીંયા શું શું થશે ફ્રેન્ડ્સ 27 ડિવાઈડ બાય 6 સમ્સ કામ કરીએ 27 ડિવાઈડ બાય 6 બરાબર છે તો કેટલા થશે 6 નો ડબલ્સ બોલો 6 1 જા 6 6 2 જા 12 6 3 જા 18 6 4 જા 24 એન્ડ 6 5 જા 30 30 વધી ગયા તો અહીંયા કરીશું 6 4 જા 20 4 7 માઇનસ 4 3 એન્ડ 2 માઇનસ 2 0 હવે જુઓ આ 4 4 એ શું આવ્યું ચિલ્ડ્રનની સંખ્યા એન્ડ 3 બલૂન્સ આપણી પાસે વધે તો આપણે અહીંયા શું લખી શકીએ કે 4 ચિલ્ડ્રનને બલૂન આપી શકાય એન્ડ 3 બલૂન વધે બરાબર છે સો 4 બાળકોને બલૂન આપી શકાય બરાબર અને કેટલા બલૂન વધશે ફ્રેન્ડ્સ 3 બલૂન વધશે બરાબર ચલો જોઈએ હવે નેક્સ્ટ નંબર શું છે એક ટેબલમાં નીચે બેસીને જોતા કાઉઝના ટોટલ 56 લેગ્સ દેખાય છે તો ટેપ્ટો સ્ટેબલમાં ટોટલ કેટલી કાઉઝ હશે બરાબર છે શું છે એક સ્ટેબલ સ્ટેબલ એટલે કે તપેલો બરાબર તપેલાની અંદર નીચે બેસીને જોઈએ ને તો ટોટલ કાઉઝના કેટલા લેગ્સ દેખાય છે 56 લેગ્સ દેખાય છે 56 પગ દેખાય છે તો તપેલામાં ટોટલ કેટલી કાઉઝ હશે કેટલી ગાય હશે હવે જો મને પહેલા એ કહો કે કાઉઝના લેગ કેટલા આવે 1 કાઉઝના 1 કાઉના લેગ્સ કેટલા રાઈટ કેટલા 4 તો અહીં આપણે લખી દઈએ 1 કાઉના લેગ 4 બરાબર છે હવે અહીં ટોટલ કેટલા લેગ્સ દેખાય છે જો 56 બરાબર છે તો અહીં પદ મૂકીએ 4 લેગ્સ બરાબર 1 કાઉ માટે 56 લેગ્સ બરાબર કેટલી ક્રોસ ગુણાકાર કરો 56 ઇન્ટુ 1 ડિવાઈડ બાય કેટલા
4 चलो અહીંયા સમ સમ કરો 56 ડિવાઇડ બાય 4 બરાબર છે 4 1 જા 4 5 માઈનસ 4 1 ઉપરથી ઉતાર્યો 6 4 4 જા 16 6 માઈનસ 6 0 1 માઈનસ 1 0 ચલો જો ટોટલ કેટલી આવી 14 સમ
કાઉન્ટિંગ કરીશું 6 નંબર 1000 મિલીલીટર બરાબર 1 લીટર બરાબર અહીં કેટલાની વાત કરી છે આપણે 2000 ની તો 2000 મિલીલીટર બરાબર 2 લીટર બરાબર તો 2000 મિલીલીટર કે કેટલા થશે 2 લીટર ચલો લાસ્ટ સો છે 4 ચિલ્ડ્રન ને 5 લાઈફ એટલે કેટલા ચિલ્ડ્રન જો 4 ચિલ્ડ્રન છે બરાબર છે 4 ચિલ્ડ્રન છે એવી કેટલી લાઈન બનાવવાની છે 5 લાઈન બનાવવાની છે એટલે 1 લાઈન માં 4 ચિલ્ડ્રન સેકન્ડ લાઈન માં 4 ચિલ્ડ્રન થર્ડ લાઈન માં 4 ચિલ્ડ્રન ફોર્થ માં 4 એન્ડ 5 માં પણ 4 ચિલ્ડ્રન આવી ટોટલ 5 લાઈન બનાવવાની છે બરાબર છે તો અહીં આપણે જોઈએ 7 કેટલા 4 ચિલ્ડ્રન એન્ડ 5 લાઈન તો ટોટલ કેટલા ચિલ્ડ્રન થશે 4 5 7 20 चिल्ड्रन तो ये लिखिए 4 into 5 is equal to 20 बराबर तो टोटल 20 चिल्ड्रन है फ्रेंड्स आज नो आपको चैप्टर 11 टेबल्स एंड सेट्स कंप्लीट है छे हवे अपने नवा वीडियो साथे फरी पाछा मळीशु त्यां सुधी बाय